डॉक्टर एपीजे अब्दुल कलाम। અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ ભારતના તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો। તેમનું પૂરું નામ ડૉક્ટર અબુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ છે। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાદગી ભરેલું જીવન જીવવા માટે ઓળખાતા હતા। તેમના ઉચ્ચ વિચારો દેશના દરેક યુવાનોને પ્રેરણા આપે છે। ભારતના ઇતિહાસમાં જો કોઈ સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકે નામના મેળવી હોય તો એ છે ડૉક્ટર અબ્દુલ કલામ। તેમણે ફક્ત ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં મહાન વૈજ્ઞાનિક તરીકે ખ્યાતિ મેળવી છે। વર્ષ 1962માં તેઓ ઇસરો સાથે જોડાયા હતા અને વર્ષ 1982માં DRDOના નિર્દેશક બન્યા હતા। સ્વદેશી તકનીકથી બનેલ અગ્નિ અને પૃથ્વી મિસાઇલના વિકાસમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે। વર્ષ 1998માં પોખરણમાં ભારતે બીજો પરમાણુ ધડાકો કર્યો। તે સાહસિક પગલામાં અબ્દુલ કલામનો સિંહ ફાળો રહ્યો હતો। ભારતમાં બેલેસ્ટિક મિસાઇલોના વિકાસમાં તેમના મહાન યોગદાનને કારણે તેઓ હંમેશા ભારતના મિસાઇલમેન તરીકે જાણીતા છે। તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારતરત્ન, વીર સાવરકર એવોર્ડ, રામાનુજન એવોર્ડ વગેરે જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ અને સન્માનથી નવાજવામાં આવ્યા છે। વિશ્વની 30થી વધુ યુનિવર્સિટીઓ દ્વારા તેમને માનદ ડોક્ટરેટથી નવાજવામાં આવ્યા હતા। રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલો અને કોલેજોમાં સંવાદમાં ભાગ લેતા હતા। તેમણે ઇન્ડિયા 2020, ઇગ્નિટેડ માઇન્ડ્સ, મિશન ઇન્ડિયા, પ્રેરણાદાયક વિચારો જેવા ઘણા પ્રેરણાદાયક પુસ્તકો લખ્યા। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી વિચારો આજે પણ યુવાનોને આગળ વધવા પ્રેરણા આપે છે। હૃદયરોગના હુમલાને કારણે 27 જુલાઈ 2015ના દિવસે મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે તેમનું અવસાન થયું। તે હંમેશા લોકોની વચ્ચે પ્રિય રાષ્ટ્રપતિ અને ભારતના મિસાઇલમેન તરીકે યાદ રહેશે।